હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જેમ બે તમને આજે આપણે બનાવીશું સુરણની સબ્જી. તો આ સુરણને મેં હાથે તેલ લગાવીને કટ કરી લીધું છે અને આ બટાકાને હવે સમારી લઈશું. હવે આપણે ટમેટાની અને ડુંગળીની ગ્રેવી બનાવી લઈશું. 3 ટમેટા લીધા હતા અને 1 ડુંગળી લઉં છું. તૈયાર છે આપણી પ્યુરી. આમાં આપણે સિંગ તેલ એડ કરીશું. આ સબ્જી સિંગ તેલમાં વધારે સારી લાગે છે એટલે સિંગ તેલ એડ કરવાનું. તેલ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરીશું અને થોડું જીરું એડ કરીશું. એ તતડે એટલે હિંગ એડ કરીશું અને આ જીરું એડ કરીશું. આ થાય એટલે આપણે તત લવિંગ અને બાદિયા અને તમાર પત્રા એડ કરીશું. હવે ગ્રેવીને ચડવા દઈશું આપણે. ગ્રેવી જલ્દી ચડી જાય એની માટે આપણે મીઠું થોડું એડ કરી દઈશું અને એની સાથે આ તીખું મરચું છે, હળદર, લાલ મરચું અને ધાણા જીરું પાવડર છે એ આપણે એડ કરી દઈશું. આદુ છે એ આપણે હવે એડ કરી દઈશું. ગ્રેવી ઓલમોસ્ટ ચડવાવી છે જુઓ, તો હવે એમાં આપણે આ પાણી એડ કરી દઈશું. જો હવે તેલ બધું છૂટું પડી ગયું છે, હવે સુરણ એડ કરી દઈશું. એમાં ટેસ્ટ મુજબ મીઠું થોડું એડ કરી દઈશું. થોડી ખાંડ એડ કરી દઈશું અને પાણી એડીને હવે એને 3 વિસલ થવા દઈશું આપણે. તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી સુરણની સબ્જી. તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.